ધોરીનો. આ બંને છે ને મા દીકરી છે જો. અને મીરાને હજી કાંઈ તકલીફ નથી? 30 કિલો છે ભાઈ. જય માતાજી. મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો. અને અત્યારે સવારના 8:30 જેવું થયું છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા. અને આજના વ્લોગની શરૂઆત છે આપણે અહીંયા જોઈ શકો છો આપણા ઘરેથી કરી છે, જે મહેશભાઈનું ઘર છે ત્યાંથી જોઈ લો. ધોરીનો ઘણા દિવસથી દર્શન નહોતા થયા અને આજે છે આપણે અહીંયા આવી ગયા. અને આજે અહીંયાથી શરૂઆત કરી છે. બધી ગાયો હજી શાંતિથી બેઠી છે, હજી હું છૂટી નથી, થોડી વારમાં છૂટશે. તો હવે જાય આપણે પાંજરાપુર. તો હવે છે આપણે અહીંયા પાંજરાપુર પહોંચ્યા. ત્યાં પાંજરાપુર જતા હતા ત્યાં જ આપણી નજર અહીંયા પડી, જોઈ શકો છો આ પક્ષીઓ માટેનો બધો સામાન આવી ગયો છે. આપણે અહીંયા રાપર આજુબાજુમાં આપણે અહીંયાથી આપીએ બધાને. જો અરે આ ચકલીના માળા છે અને આ રહ્યા છે પક્ષીઓ માટે પાણી પીવાના. જો આ બાઉલ અહીંયા શું કોઈ એવા સેવા હોય મિત્રો હોય એને જોતું હોય તો અહીંયાથી આપણે આપીએ. પણ હવે શું ઉનાળો આવી ગયો એટલે તમારે લોકોને થોડુંક ધ્યાન રાખવાનું કે જો શક્ય હોય તો તમારું ઘર છે ક્યાંય વાડી છે ત્યાં પાણીનું શું બાઉલને ભરી રાખો. તો શું આ ઉનાળામાં પક્ષીઓને પાણીની ઘણી તકલીફ પડતી હોય તો એને તકલીફ ના પડે એટલે આપણે અહીંયા આટલી મહેનત કરીએ. પણ છતાં શું બધી પોતપોતાની રીતે મહેનત કરો તો ઘણા પક્ષીઓ છે પાણી વગરના ન રહે, પાણી એને ટાઈમ ટુ ટાઈમ મળી રહે, આટલું જો શક્ય હોય તો કરજો. તો હવે આપણે છે અહીંયા વાડાની અંદર આવી ગયા હતા અને બધું ચેક કરી લીધું હતું, કાંઈ નવો કેસ હતો નહીં. અને જે ડ્રેસિંગનું કામ હતું એ જોઈ લીધું હતું. એક ઓપરેશનવાળો બળદ છે એને આયોડીન નખાઈ ગયું હતું. અને હવે જોઈ શકો છો વાડાની અંદર બીજું કાંઈ કામ રહેતું નથી, બધા ઢોર હેલ્ધી છે, ઓકે રિપોર્ટ છે. તો હવે જઈએ આપણે હોસ્પિટલની અંદર. તો પછી મિત્રો પાંજરા પર તો કાંઈ કામ હતું નહીં, નવો કાંઈ કેસ હતો નહીં એટલે આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા. અને ગૌશાળા જોઈ શકો છો બધા શાંતિથી બેઠા છે, હવાડાની અંદર પાણી ઓકે ભરેલું છે. અને આજે તો મીરા ઘરે રાખી, કારણ કે આજે આપણે થોડું વધારે લાગે છે કે અહીંયા જે હું દેખાય છે એટલા માટે ઘરે રાખી દીધી, કારણ કે હેરાન ના થાય. અને હું થોડું તોફાન તો કરે પણ કાંઈ વાંધો નહીં, રાખી છે આજે. અને હવે હે આપણે હર્ષદને પૂછા કરી લઈએ કે નીરમાં શું નાખવાનું, કાંઈ લીલું નાખવાનું હશે તો એ પ્રમાણે વાત કરીએ. નહીંતર પછી જે નાખવાનું હશે કટ્ટી તો નાખી, કારણ કે કટ્ટી અત્યારે ઓછી ખાય છે એટલા માટે. તો આ જાર નાખવાની થશે તો એ નાખી દઈએ અને કાંઈ લીલું નાખવાનું થાય તો એ પહેલાં વાત કરીને પછી તમને જણાવું. તો આપણે હે હર્ષદને ફોન કરી લીધો અને એણે એવું કીધું કે તમે અત્યારે સૂકું નાખી દો અને લીલું પછી હું મારી રીતે લઈ આવીશ. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે બધાને સૂકી નીર નાખી દીધી આ જાર. તો થોડી અહીંયા નાખી છે અને બીજી અહીંયા નાખી છે એટલે બધા શાંતિથી ખાય છે. જો આપણી શીતલ છે અહીંયા ખાય અને બાકી આ જે મેઘલ પૂનમ પોપટ એ બધા અહીંયા ખાય છે. અહીંયા કેસર છે જો, આ કુંજ, આ કેસર ને કોયલ મા દીકરી બંને, આ બંને છે ને મા દીકરી છે જો. અને બીજી જે મીરા છે એ હું તમને બતાવી દઉં. મીરા અત્યારે તો ખાય પીએ ઓકે છે પણ હવે વ્યાય છે એવું લાગે છે, જોઈ લો. આપણી મીરા અને મીરા અત્યારે તો બરાબર ખાય છે અને વરાકે હવે વારી આવી છે એટલે મારે ખ્યાલથી હવે અહીંયા જવી જોઈએ. આ આપણી માયા આ જીવણીની મેઘાની અહીંયા ખાય છે અને બારે રહી ને બારે નીકળી ગઈ છે તો એને આપણે લઈ આવીએ પહેલાં અને પછી વાત કરીએ. તો જો પારેવની લઈ આવ્યા આપણે બારે નીકળી ગઈ હતી, અહીંયા દરવાજો ખુલ્લો રાખીને આપણે નીણ નાખતા હતા ત્યાં એ બારે નીકળી ગઈ ને અમે ગ્રાઉન્ડ બારે મારી આવીને ફરી આપણે એને અંદર પૂરી નાખી છે. અને બધા ઓકે ખાય છે, હવાડાની અંદર પાણી ભરેલું છે ઓકે. અને હવે છે આગળ બતાવી દઉં હું ત્રણ વાસડાને. અને આપણી જાનકીને આપણે ઘરે જ રાખી છે પણ શું અંદર મારે ને એટલા માટે બારે બાંધી છે એ બધું બતાવી. તો તમે અહીંયા જોઈ શકો છો જાનકીને આપણે અહીંયા બાંધી છે અને નીણ નાખી દીધી, પાણી ભરેલું છે અહીંયા તગારામ ઓકે. અને આ ત્રણેય શેઠ જો, રામ લખન અને ભરત, એ ઊંઘ ખાતા તો નથી પણ ઊંઘ જ મોં નાખે ત્યાં ત્યાં અને બેઠા બાકી શાંતિથી. પાણી પાવાનું કે કાંઈ હોય ને અત્યારે તેને. બાકી આ જાનકી, જાનકીને શું આ નોંધણના એવા પાડવા માટે જો પગમાં આપણે છે એ બાંધી નાખી છે દોરી એટલે શું નોંધણ બાંધવામાં છે એને તકલીફ ના પડે. અને હવે આપણે આવી ગયા છે અહીંયા જોઈ શકો છો આપણે પરમ દિવસ હજી પાણી આવ્યું હતું ને બધું ભર્યું હતું તો બધું પાણી પીવાઈ ગયું છે. આ ખાલી થઈ ગયું છે આપણો કુંડો, આ જે અહીંયા સાઈડમાં આપણે રાખીએ છીએ એ ખાલી થઈ ગયું અને આ એ પાછળના વાડામાં બધું ભરી નાખ્યું છે. અને બાકી જે આપણે અહીંયા પક્ષીઓ માટે છે પાણી ભરવાની વ્યવસ્થા કરી છે એ આ જે છે ને બાઉલ એ ભરી નાખ્યું. અહીંયા પડ્યું છે એક બાઉલ જેવું એ ભરી નાખ્યું અને બીજા અહીંયા ચકલીઓને છે ત્યાં કને આપણે તમને ખ્યાલ હોય તો અહીંયા બાંધ્યું છે એક માળો અને પાણીની વ્યવસ્થા એ ભરી નાખી છે ઓકે. તો હવે છે આપણી ગૌશાળી બપોરનું કાંઈ કામ રહેતું નથી, બધું થઈ ગયું છે ઓકે.
હવે જાય આપણે ઘરે. તો હવે આપણે છે ઘરે જમીને ફરી આપણી ગૌશાળા આવી ગયા, તમે ગૌશાળા જોઈ શકો છો. આવી ગઈ છે સિસ્ટમ. તો હવે બધી ગાય નાખી દે અને પછી તમને બતાવીએ. જો રાડું દે હો. તો હવે તમે અહીંયા જોઈ શકો છો બધાને, હે આપણે નીર નાખી દીધી છે. લીલી મકાઈ હર્ષદ લઈ આવ્યો એટલે બધા જો ખાવા માંડ્યા. અહીંયા હે છાંય નાખી છે. ઘણા મિત્રો શું કહે કે તડકો તમારી ગૌશાળામાં હોય ને આમ તેમ, પણ એવો તડકો કાંઈ લાગે નહીં. આ જન્મેલા જ અહીંયા છે તો આવા વાતાવરણમાં જન્મેલા હોય એટલે એને કાંઈ તડકો એટલો લાગે નહીં. છતાં હે છાંય નાખીએ મકાઈ અને બધા જો મસ્ત ખાય. અને મીરાને હજી કાંઈ તકલીફ નથી. ઓકે હે, આજે હવે વ્યાંય જાય તો વ્યાંય જાય, નક્કી નહીં કાંઈ. પારહો તો આવી ગયો છે એકદમ. બાકી આજો માયા અને બધા, અને આ બેગ પોપટ ને એ બધા હે એને અહીંયા સાઈડમાં નાખી છે તો અહીંયા ખાય છે. અને જે જાનકી ત્યાં બાંધી છે એને અહીં નખાઈ ગઈ છે બધાને. ઓકે, તો જાનકીને જોઈ શકો છો મકાઈ નાખી દીધી છે. ઓકે, અને હવે જાય આપણે પાંજરાપુર. તો મિત્રો આપણે છે આપણી ગૌશાળાથી પછી પાંજરાપુર ગયા હતા. અને પાંજરાપુર તો કાંઈ નવું કામ હતું નહીં એટલે તમને કાંઈ બતાવ્યું નહીં. જે રેગ્યુલર હતું એ જ હતું, એ કર્યું હતું. અને અત્યારે છે તમે જોઈ શકો છો મારી પાછળ આપણે છે નેપિયર ઘાસ લેવા માટે આવ્યા હતા. અને આપણી સાથે તીર્થભાઈ છે. તો તીર્થભાઈ મને કે મારે વજન માપવો છે તો અહીંયા આપણી પાસે કાંટો છે તો હાલ્યો ટીંગાઈ જાય. કેટલું વજન છે જોઈએ. ઊભો રહેજો. 30 કિલો છે ભાઈ, ઘણો વજન છે તારો. તો દૂધ ખાય તો હોય જ ને. હે, ઈ સાચું. બાકી પણ એવું નહીં, ગાયના દૂધથી વજન એટલો ન વધે, એનાથી બુદ્ધિ સારી થાય. એમ નહીં પણ દૂધ તો પીવું પડે ને, ખાવું. ફિટ રહે હા એકદમ શરીર. ના ના સરસ. અને હવે છે આપણે આ છે નેપિયર ઘાસ આપણે લઈ જવાનું છે. તો પહેલાં તેને પૂરા વારી નાખીએ અને પછી આપણે બાઇક ઉપર લઈ જવાનું છે. તો હવે પૂરા વારીએ. તો તમે અહીંયા જોઈ શકો છો આપણે છે નેપિયર ઘાસ લેવા ગયા હતા એ લઈને અહીંયા પહોંચી ગયા છે આપણી ગૌશાળાએ. અહીંયા રાખી દીધું અને આપણી બધી ગાયો જો કમ્પ્લીટ બંધાઈ ગઈ છે. અને ખાણે ખાઈ લીધા છે, દોવાઈ ચાલુ છે. અહીંયા જો પ્રેમવતીને છે વાછડો ધાવે છે. અને આપણા એક મિત્ર, આમ તો ઘણા મિત્રો કહેતા હતા કે તમારે બધી ગાયો બતાવો અને સાથે સાથે નામય કહો, પણ હવે ક્યારેક સ્પેશિયલ એક વિડીયો આપણે બનાવશું. નહીંતર અત્યારે છે આમ એક જ વારમાં તમે જોઈ લે બધી. તો એ છે આપણી બધી ગાયો અને નાનકા મોટા બધા થઈને અહીંયા જે જેટલા દેખાણા એટલા છે. તો એ સ્પેશિયલ ક્યારેક બતાવશું. અને હવે છે આપણે દવાઈનું કામ છે એ ચાલુ કરીએ. તો મિત્રો આપણે છે આપણી ગૌશાળા બધું કામ ઓકે કરીને અત્યારે આપણી ઘરે આવી ગયા હતા. અને જોઈ શકો છો મહેશભાઈની ગૌશાળામાં ઊભા છે અત્યારે. અને આ જો ધોરીનું સરસ છે ને. અને બાકી બધી ગાયો છે નેપિયર ઘાસ ખાય છે જે આપણે લેવાય જાય ને એ જ. અને એ જ છે. હવે બીજું કાંઈ કામ છે નહીં અત્યારે, થોડી વાર જમી લેશું. જમીને વિડીયો એડિટ કરવાનો છે ને એ જ. તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું. જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો. મળીએ કાલા નવો વિડીયો.